હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઊંચા ગામેથી છેલ્લા 70 વર્ષથી પાવાગઢ ખાતે પગપાળા જતો સંઘને ગામજનો દ્વારા વાતે ગાતે રવાના કરવામાં આવ્યો. પ્રાંતિજના ઊંચા ગામેથી પાવાગઢ ખાતે નીકળેલ પગપારા સંઘ આ વર્ષે પણ માતાજીના રથ સાથે નીકળ્યો હતો અને ઊંચાથી પગપારા આશરે 75 વર્ષથી પાવાગઢ ખાતે જાય છે તો વડવાઓના સમયથી ચાલુ થયેલ સંઘ આજે પણ નવી પેઢી દ્વારા પગપારા સંઘ જવાનો યથાવત છે. ત્યારે પહેલામાં માની ધજાને લઈને સંઘ નીકળતો હતો અને અત્યારે છેલ્લા 15 વર્ષથી નવી પેઢી દ્વારા માતાજીનો રથ લઈ નીકળે છે. ત્યારે આ પગપારા નીકળેલ સંઘને ઊંચા ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વાસ્તે ગાસ્તે ગામમાંથી ગામના પાદર સુધી રવાના કર્યો હતો. તો ઊંચાથી પાવાગઢ જતો સંઘ છેલ્લા 15 વર્ષથી માતાજીના રથ સાથે નીકળેલ આ પગપારા સંઘ દિવસે પાવાગઢ ખાતે પહોંચી મહાકાળી માતાના ધામમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવશે. તો આ પગપારા સંઘમાં આ વર્ષે 115 જેટલા ધર્મપ્રેમી માય ભક્તો પગપારા સંઘમાં જોડાયા હતા અને ગામમાં કોઈપણ નાત જાતના ભેદભાવ વગર સંઘમાં દરેક સમાજના લોકો સાથે રહીને ગામમાં વાસ્તે ગાસ્તે વરઘોડો કાઢી સંઘને ગ્રામજનો દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. જીલ રાવલ, જેડેસટીવી, પ્રાંતિજ. પાવાગઢ ઊંચાથી પાવાગઢ અને આશરે 75 વર્ષથી જાય છે. કોઈ નાત જાતનો ભેદભાવ એ રાખતા નથી અને શાંતિથી જઈને એક 8 દિવસનો મારો પ્રોગ્રામ હોય છે. છેલ્લા 11 વર્ષથી અમે માતાજીનો રથ બનાવ્યો, રથ લઈને જઈએ. પહેલાં રથ વગર જતા હતા. આજે 112-113 જણા જેવા છે. ઊંચાથી પાવાગઢ 12 વર્ષથી રથ લઈને જઈએ છીએ અને ભાવિ ભક્તો બધા પાવાગઢ જવા માટે ખૂબ આનંદથી જઈ રહ્યા છીએ. જય માતાજી, જય પાવાવાળી. અમે ગામ ઊંછાથી, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાના રહેવાસી છીએ અને અમારો આ સંઘ છેલ્લા 80 વર્ષથી વડવાઓ દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો અને અત્યારે પણ અમે આ સંઘ લઈને જઈએ છીએ. આ સંઘ લગભગ 1980માં સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો અને અત્યારે ત્યારથી માંડીને અત્યાર સુધી અમે આ સંઘ પાવાગઢ પગપારા ચાલીને જઈએ છીએ અને માતાજીની દયાથી 2015થી અમે રથનું આયોજન કર્યું છે અને આ રથ લઈને પણ પાવાગઢ જઈએ છીએ અને માતાજીની દયાથી રથવાળા કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ પડતી નથી અને માતાજીના દર્શન હેમખેમ થાય છે અને માતાજીની એટલી દયા છે કે કોઈને પણ ખીલી ખટકો પણ થતો નથી.